આ રીતે આપણે પરિવારનો સંબંધ બતાવ્યો, બરાબર. હવે એના પછીનું છે
generale si va a trovare proprio un pari verba su e che c'è il lavoro su tu a ti hanno c'è però c'è c'è il pelo hanno c'è però su tu e va a trovare proprio un maso su va a trovare su e che è fatto tu giù a mano proprio un man c'è da va a smanare la gara la loda di dia e ti è per mano a capi a via a opera non ti vedi in questo dai per la mai a me e ti è ne ne va a smanare છે છે ફુગા
તો પછી તો હવે જો અહીંયા પરિવાર આપ્યો છે હવે રેહાના તો એમાં પણ આપણે ચિત્ર આપ્યું છે જો ચિત્ર ઉપરથી જ કરીએ આ રેહાના છે આ હવીબ છે અને આ તેના પિતાજી છે જે નિવૃત્ત છે નિવૃત્ત એટલે કંઈ કામ કરતા નથી નોકરી મૂકી દીધી હોય અથવા તો ઘરનો ખર્ચો છોકરાએ ઉપાડી લીધો હોય એટલે પોતે કામે જતા ન હોય એને નિવૃત્ત કહેવાય નિવૃત્ત પછી તેમની સાથે જ રહે છે સાંજે તેઓ ત્રણે સાથે બેસી ટેલિવિઝન જુએ છે તેમની ચર્ચા જોવી ગમે છે ચર્ચા એટલે ડિબેટ ઘણીવાર આપણે જોઈ છે ને ન્યૂઝમાં હોય રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે અને ખૂબ મજા કરે છે તેઓ રમતો રમે છે બહાર જાય છે ક્યારેક નાટક જોવા જાય છે અને ચલચિત્રો પણ જુએ છે તો આ થયો રેખાના અને હબીબનો પરિવાર એના વિશે આપણે થોડીક અહીંયા માહિતી આપી છે હવે જો પાછું આપ્યું વિચારોને કહું એટલે પહેલા તમારે વિચારવાનું અને પ્રશ્નના જવાબ લખવાના છે આ કુટુંબમાં બીજા કોણ કોણ છે તો લખવાનું આ કુટુંબમાં રેહાના હબીબ અને તેના પિતાજી સાથે રહે છે ત્રણ વ્યક્તિનો પરિવાર છે એ લખવાનું છે તો ટેલિવિઝનમાં તમને શું શું જોવું ગમે છે કેમ એટલે આવું પૂછે તો મજા આવી જાય ને કે ટેલિવિઝનમાં શું જોવું ગમે અત્યારે તમે રજાઓમાં એ જ કરો છો એ એક કાર્ટૂન જોવો છો ને ડાકલા જોવો છો ટોમ એન્ડ જેરી છોટા ભીમ એવું તો જોવું બહુ ગમે ગમે ને અને પછી સિરિયલો જોવી ગમે છે એમાંથી કંઈક આપણને શીખવા મળે છે સારું સારું હોય તે આપણે શીખી શકીએ ક્વિઝ જોઈએ છીએ પ્રશ્નોત્તરી જે આવે તો એ પણ આપણે જોઈ અને એમાંથી પણ આપણે કંઈક શીખી શકીએ છીએ એટલે બાળકોએ હંમેશા એવી સિરિયલો જોવી જોઈએ જેમાંથી આપણે કંઈક શીખવા મળે બરાબર ને તો ચાલો ટેલિવિઝનમાં તમને શું શું જોવું ગમે છે તો પ્રશ્ન જવાબ એમ લખવાનો છે કે ટેલિવિઝનની અંદર અમને કાર્ટૂન સિરિયલો અને ક્વિઝ પ્રશ્નોત્તરી સમાચાર જોવા ગમે છે શા માટે કારણ કે એના દ્વારા આપણને ઘણી બધી વાતો શીખવા મળે છે દેશ વિદેશની આપણને માહિતીઓની ખબર પડે છે કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે તો એનો જવાબ તો અહીંયા આપણે છેલ્લા પેરેગ્રાફમાં છે કે રિયાલિટી માઈકો જો કુટુંબ રજાઓમાં પાડોશીના બાળકો રેહાનાની અને હબીબની ઘરે આવે છે તેઓ ખૂબ મજા કરે છે તેમને ત્યાં રોકાય છે અને ઘણી બધી રમતો રમે છે અને સમય મળે ત્યારે બહાર ફરવા જાય છે અને નાટક જોવા જાય છે અને ચલચિત્ર એટલે ફિલ્મ કાર્ટૂન ફિલ્મ કે નાના બાળકોને ગમતું ફિલ્મ જોવા જાય છે ખૂબ મજા કરે છે તો અહીંયા પેજ નંબર 139 સુધી પૂર્ણ થયું નેક્સ્ટ લેક્ચરમાં 140 નું પેજ જોઈશું